માણાવદર તાલુકાના પૂરગ્રસ્ત ગામડાઓની આમ આદમી પાર્ટીના નેતા મહેશભાઈ સવાણીએ મુલાકાત લીધી. માણાવદર તાલુકાના વેકરી સરાડિયા તેમજ મરમઠ ગામની મુલાકાત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મહેશભાઈ સવાણીએ લીધી, જેમાં ભાદર નદીના પાર તૂટવાના કારણે આ ગામડાઓમાં ખૂબ દયનીય પરિસ્થિતિ યોજાઈ છે. હજારો વીઘા જમીનની અંદર પાક જે છે એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આજે પણ તે ગામડાની અંદર જળબંબાકારની સ્થિતિ છે. એવી પરિસ્થિતિની અંદર ગ્રામજનોએ મહેશભાઈ સવાણીને આ નદીના પાળને યોગ્ય મરામત કરવામાં આવે અને કાયમી ઉકેલ મળે એવી રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામજનોએ ઉગ્ર રીતે આક્રોશ વ્યક્ત કર્યો કે આવનાર સમયની અંદર જો આ નદીના પાળને વ્યવસ્થિત રીતે બાંધવામાં નહીં આવે અને જો આવનાર વર્ષોની અંદર આવી જ રીતના પાણીની જે તારાજી છે તે રહેશે તો ઉગ્ર આંદોલન કરશે અને અત્યારની સ્થિતિને જોતાં સંપૂર્ણ પાક નાશ પામ્યો છે અને સંપૂર્ણ જળબંબાકારની સ્થિતિ છે ત્યારે આપ નેતા મહેશભાઈ સવાણીના સંપૂર્ણ તારાજીનું જાત નિરીક્ષણ કરી અને તાગ મેળવ્યો હતો અને સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ બાંહેધરી ગ્રામજનોને આપી હતી. જૂનાગઢ જિલ્લાનું છેલ્લું ગામ વેકરી ગામ આજે આ ગામની મુલાકાત લીધી. આમ તો રસ્તામાં અમે લગભગ 10 કિલોમીટર 10-12 કિલોમીટર સુધી અમે જોતા આવ્યા કે રોડ ઉપર પાણી, ખેતરોની અંદર પાણી, સિંગ જે વાવેલી છે એ આખી આખી સિંગ બધી બહાર નીકળી ગઈ, કપાસ વાવેલો છે એ કાળો કપાસ થઈ ગયો. અને અહીંયા ગામમાં આવતા ખબર પડી કે અમારા ગામમાં જ્યારે પણ વરસાદ આવે, કોઈ પણ જાતનો ઉપરવાસમાં વરસાદ આવે એટલે અહીંયા ભાદર નદી જાય છે અને આ એક ભેળ ગામ કહેવાય છે. એટલે રકાબી જેવા આકારના એમાં અંદાજિત ઘણા બધા ગામો છે, લગભગ 55-56 કે 60 જેટલા ગામો હોય છે. અને આ ગામનું પાણી, વરસાદી પાણીનો કોઈ બહાર જવાનો નિકાલ નથી. અને ભાદર નદીમાં 30 વર્ષ પહેલાં એક પાળો તૂટી ગયો છે, જેની કેટલી વાર સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ એ પાળો છેલ્લા 30 વર્ષમાં બન્યો નથી. અને એ પાળો નહીં બનવાથી ભાદર નદીનું પાણી તમામ લગભગ 6,000 થી 7,000 વીઘાઓની અંદર ખેડૂતો અહીંયા રડી રહ્યા છે કે અમે કેટલાય વર્ષોથી અમારી મગફળી સીધી બળી જાય છે, ભાદરમાંથી ક્યારે પાણી છોડવાનું હોય છે ડેમમાંથી એ અમને જાણ હોતી નથી. અહીંયા પાળો નથી પાણી, અને પાણી જે ભાદર ગામના ભાદર નદીના જે પાણી છે એ ખેતરોમાં ઘૂસી જાય છે અને અમે છેલ્લા કેટલાય વર્ષોથી કરોડો રૂપિયાનો અમારો પાક છે એ નાશ થાય છે. અહીંયા નાના નાના માણસો એક હમણાં જે અબોધ જે બોલી નથી શકતા, જે સાંભળી નથી શકતા, એ હમણાં ઈશારાથી વાત કરતા હતા કે અમારું બધું બળી ગયું. આ લોકોને સમજવાની જરૂર છે, આ ખેડૂતોની પીડાને સમજવાની જરૂર છે. આજની સરકાર એની ખુરશીઓ માટે ખેંચાખેંચી કરી રહી છે ત્યારે આ ગરીબોને, આ ખેડૂતો માટે જે છેલ્લા 12 કિલોમીટરના આખા વિસ્તારમાં 30 વર્ષથી જે પાળો તૂટી ગયો છે એ રિપેરિંગ નથી કરાવી શકતા, તો સરકારને આ તો આપણા માધ્યમથી જાણ કરીએ કે મહેરબાની કરીને ખેડૂતો ઉપર દયા કરો, આ લોકો ઉપર દયા કરો. આ લોકો બિચારા દરરોજનું સવારનું કરીને સવારમાં સાંજે ખાતા હોય છે અને આ લોકો ઉપર દયા કરવાની જરૂર છે. મહેરબાની કરો, એવી વિનંતી.